નમસ્કાર દર્શક મિત્રો, મહાસર્વર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારમાં આપસૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા. આજે ખાસ કરીને આપણે એવા એક વ્યક્તિ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ ભુજ અને કહી શકાય કે સમગ્ર કચ્છમાં એક જાણીતું બન્યું છે. એક કહી શકાય કે લાયક નેતા તરીકે નહીં, અત્યારથી જ યુવા નેતામાં જો કહી શકાય કે એક અમી છાટ દેખાતી હોય તો એ રાજેન્દ્રસિંહ હકુમતસિંહજી જાડેજા, પપ્પુભાઈ તરીકે ઓળખાતા યુવા નેતા સાથે આપણે ખાસ મુલાકાત કરશું. નગરપાલિકાનો મુદ્દો છે એ કેન્દ્ર બિંદુ હશે અને ત્યારબાદ ખાસ કરીને વર્તમાન જે પરિસ્થિતિ દેશને અત્યારે ભીસી રહી છે એ મુદ્દાને લઈને પણ ખાસ કરીને આપણે ચર્ચા કરશું. અનેક લોકો ખાસ કરીને બે દિવસથી ફોન ઉપર પ્રશ્નોત્તરી માટેનો પણ ખાસ કરીને જે રસ દાખવ્યો છે તો એમને પણ અમે અપીલ કરીએ છીએ કે આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો. એ પહેલા પપ્પુભાઈનું હું ખાસ કરીને સ્ટુડિયોમાં સ્વાગત કરીશ. પપ્પુભાઈ, ખાસ કરીને આપનું મહાસર્વર ન્યૂઝના સ્ટુડિયોમાં નમસ્કાર, સ્વાગત છે. અત્યારે ખાસ કરીને વાત એવી છે પપ્પુભાઈ કે આવતીકાલે ભુજનો સ્થાપના દિવસ છે અને એ જ નિમિત્તે અમે વિચાર્યું કે શા માટે આપણે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને ન બોલાવી. તો એ મુદ્દાને લઈને ખાસ કરીને અમે અનેક લોકોએ અમને જે છે એ આગ્રહ રાખ્યો કે આપ રાજેન્દ્રસિંહ જાડેજાને બોલાવી અને નગરપાલિકાનો જે મુદ્દો છે એને કેન્દ્રમાં રાખીને એમની સાથે ચર્ચા કરો. અત્યાર સુધી અમે જે લાઈવ ચર્ચા કરી હતી એમાં ખાસ કરીને નોટબંધીનો પ્રશ્ન હતો 500 અને 1000નો, પરંતુ આજે અમે તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નગરપાલિકાની, ખાસ કરીને આપની કારકિર્દી, ત્યારબાદ નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો અને નગરપાલિકાની અંદરમાં આવતા લોકોની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ આપણે રોજ ચેનલમાં જોતા હોય છે. તો એ પહેલા હું તમને પ્રશ્નોત્તરી કરું એ પહેલા દર્શક મિત્રો, ખાસ કરીને હું એમનો ટૂંકો પરિચય જેટલો હું જાણું છું, ખાસ કરીને લાલન કોલેજથી જ હું એમના પરિચયમાં છું અને જીએસ હતા ત્યારથી જ એક કહી શકાય કે એગ્રેસિવ નેતા અને કોઈ પણ વિદ્યાર્થીના પ્રશ્નો હોય એમના માટે વાંચા આપવા માટે તેઓ તત્પર રહેલા છે. અને આજે જ્યારે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે એક કોંગ્રેસ યુવા અગ્રણી તરીકે લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે તેઓ સદા તત્પર રહ્યા છે. ખાસ કરીને એમના પિતાશ્રીને પણ હું ખૂબ નજીકથી જાણું છું. ત્યારે હકુમતસિંહજી કાકા પણ એ તાલુકા પંચાયતમાં ખૂબ જ લાંબો ટર્મ સુધી એમણે લોકોની સેવા કરી. એટલે ડીએને ખાસ કરીને જે છે મોરના ઈંડા ચિતરવા ન પડે અને એ ગુણ એમની પાસે છે. ક્યાંક હજુ એમ લાગે છે કે એમનો જે એગ્રેસિવ સ્વભાવ છે એ કદાચ એમના રાજકારણને ક્યાંક ફાયદો પણ પહોંચાડે છે તો ક્યાંક એમને નુકસાન પણ પહોંચાડતો હશે. કારણ કે આજે કહી શકાય કે લોકો ખૂબ જ ગુસ્સો પચાવી અને ખૂબ લાંબી રેસ કાપી જતા હોય છે ત્યારે, પરંતુ એમનો ગુસ્સો છે વ્યક્તિગત નથી હોતો, લોકોના પ્રશ્નો માટેનો હોય છે. તો એ ગુસ્સા શા માટે આવે છે એ પણ આપણે એને પૂછશું. એ પહેલાં ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં અત્યારે એવો એક એવા નેતા તરીકે છે કે લોકો એમને આદર્શ માની રહે છે, ત્યારે પપ્પુભાઈ પ્રશ્ન સૌ પ્રથમ એ કહીશ, અત્યારે નગરપાલિકાના વિરોધ પક્ષની આપ ભૂમિકા ભજવી રહ્યા છો અને વિરોધ પક્ષના નેતા તરીકે આપ ભૂમિકા ભજવી રહ્યા છો, ત્યારે ગત ટર્મમાં હેમલતાબેન હતા અને અત્યારે અશોકભાઈ હાથી, બંને વચ્ચે તમારી ભૂમિકા એ જ હતી, શું ફેરફાર લાગે છે તમને? ગત ટર્મની બોડી આ ટર્મની બોડી કરતા ઘણી સારી હતી એવું દેખાઈ રહ્યું છે. ગત ટર્મમાં ટકાવારીથી વ્યવહારો થતા હતા અને આ ટર્મમાં સીધી સીધી ભાગીદારીથી જ એક જાતનું કોન્ટ્રાક્ટ બેઝ જે તમે કહી શકો, કોઈ પણ કોન્ટ્રાક્ટ આપો એટલે એની અંદર સીધી તમારી ભાગીદારી થાય. એટલે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ગત બોડીને આ બોડીએ સારી કેવડાવી છે. જે ગત બોડીના ભ્રષ્ટાચારો હતા એનાથી અનેક ગણા ભ્રષ્ટાચારો આ એક વર્ષની અંદર આપણી સામે આવી ચૂક્યા છે અને એ પુરાવા સાથેના છે. એટલે મને લાગે છે કે આ બોડી ગત બોડીને ઘણી બધી સારી કેવડાવી છે. જી પપ્પુભાઈ, ખાસ કરીને મેં જોયું છે કે આપ ગત ટર્મમાં ખૂબ જ ઘણા પ્રશ્નો લઈને લોકો સાથે અને અવારનવાર જે અલગ અલગ મુદ્દાને લઈને, પરંતુ આ વખતે લોકોને ક્યાંક એવી નાનકડી એવી મીઠી ફરિયાદ પણ છે કે પપ્પુભાઈએ જે ખરેખર પ્રશ્નો ઉપાડવા જે છે એ ઉપાડતા નથી, યા તો પછી તમારા પ્રશ્ન આ લોકો સાંભળતા નથી. કારણ કે સામાન્ય સભામાંથી વોકઆઉટ કરવું એ લોકશાહીનું અપમાન ગણશો કે ખૂન ગણશો કે પછી કે વિરોધ પક્ષને દબાવવાની આ સમગ્ર પ્રક્રિયા ચાલે છે? આપ જ્યારે પણ સામાન્ય સભા હોય ત્યારે જોજો, એક એજન્ડાનું વાંચનનું કાર્યકાળ પૂરો થાય અને વિરોધ પક્ષને જ્યારે બોલવાનો સમય આવતો હોય એટલે એ સમયે સત્તા પક્ષના લોકો ઊભા થઈ અને ચાલતી પકડતા હોય છે, તો જો સામાન્ય સભાની અંદર વિરોધ પક્ષને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય, એમની રજૂઆત કરવાની હોય, એમની સાથે ચર્ચા વિમર્શ કરવાના હોય,
જો એ ચર્ચા વિમર્શમાં સત્તા પક્ષ જો પાછી પાની કરતું હોય તો વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ, લોકોના પ્રશ્નોને વાચા ના આપવી પડે અને એમને જે રીતે કાર્યો કરવા હોય એ રીતે કાર્યો કરવા માટે એમણે આ પહેલેથી જ એમની પ્રણાલિકા રહી છે, એ આપણે તમે બધી સામાન્ય સભાઓમાં જોઈ શકો છો. ખાસ કરીને એ એક પ્રશ્ન આવે છે કે નગરપાલિકામાં વિરોધ પક્ષ જે છે એ માત્ર જે કહી શકાય કે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ એ લોકો એમ કહે છે કે આ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ માટે કરે છે, યા તો પછી જે છે એ લોકોના પ્રશ્નોને સાઈડમાં રાખી અને એક પ્રસિદ્ધિ માટેનો આવો આક્ષેપ સત્તા પક્ષનો છે, એને તમે કઈ રીતે વખોડો છો? પ્રસિદ્ધિ માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ મુદ્દો લઈને જતું હોય અને જો એને સત્તા પક્ષના લોકો એક સરળ ભાષામાં એમ કહી દે કે આ પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, તો મારી પાસે આપને બતાવવા માટેના પ્રૂફ છે જી કે નગરપાલિકાની અંદર કઈ રીતેનું અત્યારે જે વર્તમાન બોડી છે એ કઈ રીતે ચાલી શકે છે. નગર, નળ, ગટર અને રસ્તા એટલે નગર. આજે તમે ભુજની અંદર નળ વાટે પાણી આવે છે? કેટલા દિવસે આવે છે? ગટર તમે જોશો તો દરેક રોડ ઉપર બારે જાહેરમાં નીકળતી જોવા મળશે. રસ્તા તમે જેમ જોયા હશે તેમ જે મુખ્ય રસ્તાઓ છે એ રસ્તામાં પણ પેચવર્ક ચાલુ છે, એ પેચવર્કમાં પણ પૈસા દેવાય છે અને જ્યાં જ્યાં જરૂરિયાત નથી એવા વિસ્તારોમાં રસ્તા બનાવવામાં આવે છે અને જ્યાં જરૂરિયાત છે એ વિસ્તારોમાં રસ્તા બનાવતા નથી. તો નળ, ગટર અને રસ્તા જો નગરમાં ત્રણ વસ્તુ જો બરોબર ન હોય તો પછી કઈ રીતે વિરોધ પક્ષ સત્તા પક્ષની સાથે ક્યાંક અને કઈ રીતે ચર્ચા વિચારણા કરે એ સામાન્ય સભા હોય, અને સામાન્ય સભામાંથી પણ જો વોકઆઉટ થતું હોય તો લોકોના પ્રશ્નોને ક્યાંક અને ઉજાગર કરવું. અને આપ મીડિયા થકી આજે આપે બહુ સારું ગોઠવ્યું છે કે એક લાઈવ પ્રોગ્રામ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નગરપાલિકાના પદાધિકારીઓ સામાન્ય સભામાંથી તો ભાગી શકશે પણ લોકોની વચ્ચે જે પ્રશ્નો છે એનાથી ક્યાં ભાગવાના છે? બહુ જ સારો પ્રશ્ન છે અને ખાસ કરીને આના માટે બબભાઈ તમને ખુશી થશે કે જ્યારે અમે બે દિવસથી સોશિયલ મીડિયામાં આ અંગેની અમે જાહેરાત કરી કે રાજેન્દ્રસિંહ જાડેજા આ અંગે ખાસ કરીને લાઈવ થવાના છે, ત્યારે અનેક લોકોએ સ્વેચ્છાએ એમના પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે જે છે એ તૈયારી દેખાડી છે. આપણે એને મળતા રહેશું. અત્યારે ભૂષણભાઈ ઠેબા જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે, એમની સાથે લાઈન થાય એટલે એનો પ્રશ્ન શું છે તમારી સાથે હું વાત કરાવીશ. એ પહેલાં હું એમ કહું છું કે હવે રાજેન્દ્રસિંહ જાડેજાનું કદ મોટું થતું એવું લાગે છે, તો મને એવું લાગે છે કે નગરપાલિકામાં જે જે નેતાઓ જે છે એ નગરપાલિકામાં એ કારકિર્દી આપણે પૂરી થતી જોઈ છે, તો પપ્પુભાઈનું શું ખાસ કરીને આગળનું ભવિષ્યનું આયોજન છે? કારણ કે અત્યારે મેં જોયેલા છે કે ભાજપના કે કોંગ્રેસના વ્યક્તિગત નામ લે, પરંતુ બાપાલાલભાઈ છે, પરાક્રમસિંહભાઈ છે, એમને તમે પણ જાણો છો, હું પણ જાણું, એ લોકો ભુજ નગરપાલિકાથી બહાર નથી નીકળ્યા. તો આ તમારું જે રાજકારણ છે એ ભુજ નગરપાલિકામાં રૂંધાઈ જશે કે પછી આગળ જવાની પ્લાનિંગ છે તમારું? રાજકીય કારકિર્દીમાં હંમેશા જે કોઈ પણ વ્યક્તિ આવતું હોય એ લોકોની સેવા કરવા માટે આવતા હોય છે અને કોઈને કોઈ બહાને જ્યાં કને પક્ષ જે એમને જવાબદારી સોંપવાની હોય. આજે મને પક્ષે નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે જવાબદારી સોંપી હતી કે તમારે કાઉન્સિલર તરીકે ઉભવાનું છે, મેં એ જવાબદારી સ્વીકારી. કોંગ્રેસ પક્ષે મને વિરોધ પક્ષના નેતા બનાવ્યા અને આગામી દિવસોમાં જો કોંગ્રેસ પક્ષ મને ઈચ્છશે અને કોઈ વિશેષ વધારાની જવાબદારી જો મને સોંપવા માંગશે તો હું નિષ્ઠાપૂર્વક એ જવાબદારી પણ નિભાવીશ. એ પણ એક પક્ષના જે આપણે બંધારણમાં રહી અને પક્ષના આદેશને અનુસરી ને આપણે આગળ વધી શકાય. ભાઈ ખાસ કરીને એક બહુ મહત્વનો મુદ્દો છે કે નગરપાલિકામાં જે છે મેં જાણ્યું છે, એ પહેલા ખાસ કરીને હું તમને એ જણાવીશ કે સીસી રોડ જેવા અમુક નવલસિંહભાઈ પણ ખાસ કરીને આક્ષેપ કરેલ કે નગરપાલિકાના સીસી રોડમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ હું આપને પૂછવા માંગુ છું કે નગરપાલિકાના કયા ક્ષેત્રમાં ભુજની વાત કરીએ તો વધુ ભ્રષ્ટાચાર થવાની સંભાવના છે અને થઈ રહ્યો છે? પહેલું તો હું આપને જે નગરપાલિકાના જે બધા કામોનું છે સફાઈ કોન્ટ્રાક્ટ જી જે રીતે તમે જોવો છો એમ સફાઈ કોન્ટ્રાક્ટ નિર્વાણા કંપનીને 1/4 થી 44 લાખ રૂપિયા એક મહિનાના
એક મહિનાના 44 લાખ. 44 લાખ એટલે 5 કરોડ અને 28 લાખ રૂપિયામાં વાર્ષિક ટેન્ડર એમને આપવામાં આવ્યું હતું. જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ ત્યારે 44 લાખ નું ટેન્ડર મહિનાનું નિર્વાણા કન્સ્ટ્રક્શન કંપનીનું હતું. એની સામે 27,50,000 માં એક બીજું ટેન્ડર હતું. ત્રીજું ટેન્ડર હતું 27,50,000 માં બીજું ટેન્ડર હતું અને 28 લાખ માં ત્રીજું ટેન્ડર હતું. તો 27,50,000 વાળાને શા માટે આ ટેન્ડર ઇસ્યુ કરવામાં ના આવ્યું? એની ટેકનિકલ કારણો કોઈ પણ બતાવતા હોય તો એની સાથે તમે વાટાઘાટ કરી અને એના જે ટેકનિકલ કારણો હતા એ તમે શા માટે ન સમજ્યા અને તમે 44 લાખમાં જો આ ટેન્ડર એક મહિનાનું આપવામાં આવતું હોય તો આને શું કહેવામાં આવે? અને નિર્વાણા કંપનીને જ્યારે આ ટેન્ડર આપવામાં આવ્યો અમે બહુ વિરોધ કર્યો કે આટલા મોટા 5 કરોડ અને 28 લાખ રૂપિયાનું વાર્ષિક ટેન્ડર એટલે 1 કરોડ અને 98 લાખ રૂપિયા, એટલે એક દિવસના લાખ રૂપિયાથી વધારે ખર્ચો ગયો છે. 1 કરોડ અને 98 લાખ તો વધારાના વાર્ષિક એ કોના ખીચામાં જાય? અમારો ચોક્કસપણે આક્ષેપ હતો કે આ નગરપાલિકાના સત્તાધીશો આની અંદર સંડોવાયેલા છે. આ નિર્વાણા કંપની જે અદાણી હોસ્પિટલમાં પણ હતો અને અદાણી હોસ્પિટલમાંથી પણ એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. હવે એ જ્યારે રદ કરવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકાએ એમ કહ્યું હતું કે અમે એમની પાસેથી વિવિધ સાધનો સાથે સફાઈ કરાવશું, ડેમોન્સ્ટ્રેશન કરવાની વાત હતી, કાંઈ પણ ન કર્યું. આજે એ જ નિર્વાણા કંપની આજે કોન્ટ્રાક્ટ રદ કરી અને વહી ગઈ. તો શા માટે મેં એમનું ટેન્ડર જે રીતે 44 લાખમાં હતું, મારે વારંવાર પત્ર વ્યવહાર થતો હતો, કલેક્ટર સાહેબ સાથે થતો હતો, નિયામક સાહેબ સાથે થતો હતો, અને આ કોન્ટ્રાક્ટ આજે તમે અહીંયાથી જોશો તો એમને વચ્ચેથી મૂકી અને છોડીને ચાલી ગયા છે. મેં એમને એ પણ કહ્યું છે કે એમનું પેમેન્ટ સ્ટોપ કરવું જોઈએ. 44 લાખમાં જે ટેન્ડર અપાણું એમને તમે પૈસા પણ આપો છો, બધું આપો છો, એનાથી પહેલાના જે સફાઈના કોન્ટ્રાક્ટરો હતા એ સફાઈના કોન્ટ્રાક્ટરોને આજ દિવસ સુધી 60-70 લાખ રૂપિયા 2-3 કોન્ટ્રાક્ટરો હતા, ઝોન સિસ્ટમ પાડેલી હતી, તો એ કોન્ટ્રાક્ટરોના આજ દિવસ સુધી 70 લાખ રૂપિયા હજી ફસાયેલા છે. તમે એને કોન્ટ્રાક્ટને આપતા નથી, એના પૈસા આપતા નથી, નવાને કોન્ટ્રાક્ટ આપો છો, એને પણ પૈસા ચૂકવી દીધા છે. હવે લાસ્ટ એક મહિનાનું અમે જ્યારે એમને લખીને આપ્યું હતું, લાસ્ટ એક મહિનાનું એમણે બિલ કંઈક સ્ટોપ પેમેન્ટ કર્યું છે, તો આને શું તમે કહી શકશો? આ સફાઈના નામે ભ્રષ્ટાચાર છે એ તો આંખે તમને દેખાશે. અને તમે આ બાબતે અને ભુજની અંદર 44 લાખ જેટલી તમે સફાઈ જોઈ છે, આજ તમે જોઈ આવો ભુજની પરિસ્થિતિ શું છે. એક જગ્યાએ પણ તમને જો સાફ સફાઈ લાગે, તમે બસ સ્ટેન્ડ વિસ્તાર જોવો કે કોઈ પણ વિસ્તાર જોવો, તમને કચરાના ઢગ જેમના તેમ દેખાશે, એવી પરિસ્થિતિ આજ ભુજ શહેરની થઈ છે. એટલે કહી શકાય કે ભાઈ આપણે લગભગ 1 લાખ રૂપિયાથી વધારે પર મંથ જો ખર્ચો થતો હોય તો એટલા કર્મચારીઓ છે ખરા, અને કઈ રીતે થાય છે એના માટે તમને શું લાગે છે કે લોકો સુસુપ્ત છે, લોકો અવાજ નથી કરતા? એ પહેલા હું આપણે આમને સાથે કોશિશ કરું છું, આપણે હુસેનભાઈ સાથે. હુસેનભાઈ નમસ્કાર. હાજી સાહેબ, તમારો સંપર્ક નતો થતો પણ તો હવે આપ અત્યારે રાજેન્દ્રસિંહ ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મારી સાથે છે. શું છે આપનો પ્રશ્ન ભુજ નગરપાલિકાને લઈને? જે રસ્તો એકદમ ખરાબ હાલતમાં છે. જી. બીજો રસ્તો છે મોટા પીર રોડ ઉપર, તો સંજોગનગરમાં આવેલી છે, ઐતિહાસિક દરગાહ આવેલી છે પીરાન પીર ની. જી. અને બીજો પ્રશ્ન, જે ભુજમાં આવેલું ઐતિહાસિક તળાવ જેતરસર તળાવમાંથી ભરતનું પાણી આવે છે. બહુ બહુ સારો પ્રશ્ન છે ઓશનભાઈ. બરાબર, આ 3 પ્રશ્ન છે મારા. એના 3 પ્રશ્નમાં નગરપાલિકા આ વિસ્તારમાં ઓરમાની વર્તન કરે છે. જી જી, આ જી હુસેનભાઈ, ધન્યવાદ ધન્યવાદ. ભાઈ ખાસ કરીને જે વાત કરે છે, આ 2 રોડ જે છે એ કદાચ કોઈક વિસ્તાર પૂરતા આપણે માનીએ, કારણ કે નગરપાલિકાનો કોઈ પણ સત્તાધીશ છે એ પ્રતિનિધિ હોય એ પોતાનો જ વિસ્તાર સમજતો હોય છે, પરંતુ દેસરસર તળાવમાં તો એ તો આપણી ભુજની હંમેશા જેટલી આનબાન શાન અને એટલું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને આ અંગે અનેક વાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અહેવાલ આવે છે.
કે દેસરસર તળાવમાં ગટરનું પાણી શા માટે જવા દેવું છે? તો આ અંગે તમને કેટલી પીડા થાય છે? કારણ કે એક ખાસ કરીને કહી શકાય કે કચ્છનું ગૌરવ એવું દેસરસર તળાવ અત્યારે સાવ માત્ર ને માત્ર જણાય ગટરના પાણીથી આખું થઈ ગયું છે. અને માણસો એરપોર્ટ અને રેલવે સ્ટેશન જયારે ભુજમાં પ્રવેશે છે ત્યારે પ્રવેશમાં જ એ ભુજની ખરાબ છાપ લઈને અંદર પ્રવેશે છે. દેસરજી બાવાના નામ ઉપર બનાવેલું આ દેસરસર તળાવ, આની રજૂઆતો પહેલા પણ જૂની બોડીમાં પણ અમે કરી હતી. હાલમાં આ નવી બોડી આવી પછી આ દેસરસર તળાવ બાબતે અમે એમને સ્થાનિક લઈ ગયા હતા. પ્રમુખશ્રી, સીઓશ્રી, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખશ્રી અને તમામ એમની આખી ટીમને દેસરસર તળાવની સાફ સફાઈનો જે મુદ્દો હતો એમને એ કહેવામાં અમે આવ્યું હતું કે દેસરસર તળાવની આજુબાજુની જે કોઈ પણ વસ્તી છે એ ગરીબ વસ્તી છે અને એ ગરીબ વસ્તી આ દેસરસર તળાવના ગંદા પાણીથી, ગંદી વાસથી ત્યાં કને રહી પણ નથી શકતા. આ તમામ કેમ્પ એરિયામાંથી આવતું પાણી એ દેસરસર તળાવમાં પાણી ગટરનું અંદર સુધી આવે છે, તો તમે આ બાબતે ગટરની વ્યવસ્થા કરો. ત્યારે એમનું કેવું એવું હતું કે કોઈ ગટર લેવા માટે તૈયાર નથી થતું. ત્યારે મેં એમને કહ્યું હતું કે વિસ્તારની અંદર આપના જ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો છે અને જો આપના જ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોય તો એ નગરજનોને જો ના સમજાવી શકતા હોય તો એમને નગરસેવક તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી. અમને કહો, અમે આવી અને લોકોને સમજાવીએ ગટર લાઈન ગટરમાં જતી હોય એવું થઈ શકે, પણ એ પણ કામ કરવાની તસ્દી નગરપાલિકાના આ જે ચૂંટાયેલી બોડીના જે સત્તાધીશો છે એમણે કર્યું નથી. તમને વચ્ચે રોગીશ, મને યાદ આવે છે દેવરાજભાઈ ગઢવી જયારે પ્રમુખ હતા ત્યારે સજીવન અને બીજી એક સંસ્થા સાથે અમે ખુદ ત્યાં બધા પત્રકારો એ તળાવમાં ઉતર્યા હતા અને તળાવ ત્યારે ખાલી ખમ હતું અને ત્યારે અમે દેવરાજભાઈ વાત કરેલી કે આ તળાવને આપણે સરસ મજાનું કરશું, પરંતુ ત્યારબાદ એ સમયાંતરે પ્રમુખ બદલ્યા રાખે છે અને માત્ર ને માત્ર લોકોને નવા વાયદા મળે છે. તો ખાસ કરીને કેટલી પીડા થાય છે કે આ બાબતે એક આપણે ખરેખર ઐતિહાસિક ધરોહર સમજતા પ્રિન્ટ અને લોકો મીડિયા હવે માથું પછાડી નાખી ગયા છે, ત્યારે ખાસ કરીને એનો બીજો ઓપ્શન શું હોય શકે તમારી દ્રષ્ટિએ, એનો રસ્તો શું છે? દેસરસર તળાવની અંદર જે ગટરનો પ્રવાહ જે અવિરતપણે આવી રહ્યો છે, હું તો એમ જ કહીશ, કારણ કે જે મોટી લાઈન દેસરસર તળાવની અંદરથી છે, આ મોટી લાઈનની અંદર દેસરસર તળાવમાં જ્યારે એ લાઈન લીકેજ થઈ અને એ લાઈનમાંથી જે પાણીના ફુવારા છૂટતા હતા ત્યારે સીઓને પ્રમુખને હું જાતે ત્યાં લઈ ગયો હતો. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હતું, પ્રિન્ટ મીડિયા હતું, બધાની હાજરીમાં એમને આ બતાવ્યું હતું. એમની સાથે કોમેન્ટ પણ કરી હતી કે જો તમે આ ગટરના પાણીને બંધ નહીં કરો તો આ ગટરના પાણીથી દેસરસર તળાવ ઓગની જશે અને આ જો તળાવ ઓગની જશે તો આની ઓગનવિધિ પ્રમુખ સાહેબ આપ કરશો કે જે રીતે ઉપપ્રમુખશ્રી જે રીતે પ્રમુખશ્રી હમીસરને વધાવે છે અને ઉપપ્રમુખશ્રી દેસરસર તળાવને વધાવે છે, તો પછી એ પણ કહેવામાં આવ્યું હતું કે તમે ઉપપ્રમુખશ્રીને સાથે રાખી અને આ જો દેસરસર તળાવને વધાવવા આવવાના છો. આટલી બધી એમની સાથે કોમેન્ટ કર્યા પછી પણ નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી ચાલ્યું નથી અને આજે પણ પરિસ્થિતિ તમે જોશો તો દેસરસર તળાવની એને રહે છે. મેં સામાન્ય સભામાં પણ આ બાબતે ઘણી વખત રજૂઆત કરવાની કોશિશ કરી છે, પણ સામાન્ય સભામાં ક્યારે પણ આ સત્તાધીશો વિપક્ષની રજૂઆત, લોકોના પ્રશ્નોને વાચા આપવાની જે રજૂઆત હોય એ સાંભળવા માટે બેસતા નથી. અને જ્યારે એમને કહેવામાં આવે ત્યારે એક જ વસ્તુ હોય છે કે અમારું કામ ચાલુ છે અને થઈ જશે. આના સિવાયનો એક પણ કામગીરી આજ દિવસ સુધી મેં દેસરસર તળાવ બાબતે જોઈ નથી. બહુ દુઃખ થાય છે કે એક બાજુ તમે હમીસર શણગારવાની વાત કરતા હો અને બીજી બાજુ જે દેસરસર તળાવ છે એ પણ ભુજનું આન બાન અને સ્થાન છે, તો એ તળાવ એમને એમ રહેતું હોય. મારી ધારાસભ્યો સાથે પણ એક વખત શાબ્દિક વાતો થઈ હતી ત્યારે એમણે પણ કહ્યું હતું કે ના, દેસરસર તળાવને સારું બનાવશું. એ પણ એ તળાવમાં જ્યારે સફાઈનું ઝુંબેશ ચાલતું ત્યારે આવ્યા હતા અને ત્યારે એમણે પણ કહ્યું હતું, પણ હજી સુધી
આ તળાવ બાબતે ઓરમાયું વર્તન રાખાય છે એ ચોક્કસપણે હુસેનભાઈ નો પ્રશ્ન સાચો છે. એ વિસ્તાર કોંગ્રેસ પ્રેરિત વિસ્તાર છે અને કોંગ્રેસ પ્રેરિત વિસ્તાર છે એટલે એ વિસ્તારથી અણગમો રાખે છે એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. હુસેનભાઈ બીજો એક પ્રશ્ન પણ કર્યો છે કે રસ્તાનો જે રોડ પણ ત્યાં ખાસ કરીને પિરાનપીર છે એ પણ ખાસ કરીને કોમી એકતાનું પ્રતિક છે અને અનેક એવા સમસ્યા રોડના પણ છે એ ચર્ચા કરી એ પહેલા એક અનેક એક મિત્ર આપણી સાથે. હલો હલો હાજી હાજી આપ કોણ? હાજી બેન શું પ્રશ્ન છે આપનો? ખાસ કરીને અત્યારે રાજેન્દ્રસિંહ જાડેજા આશાપુર ન્યૂઝ સ્ટુડિયોમાં લાઈવ છે તો આપનો પ્રશ્ન આપ જણાવશો? થોડુંક જોરથી જ બોલશો એટલે ખ્યાલ પડશે દર્શકોને. જી જી નમસ્તે બેન. જી જી બેન આપનો પ્રશ્ન બહુ જ સરસ છે. ખાસ કરીને ભાઈ નગરપાલિકાના ક્ષેત્રનો બહારનો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરશું. એ સમયાંતરે એક મુદ્દો આવશે કે ખાસ કરીને 500 અને 1000ની નોટને લઈને લોકો જે સફર કરી રહ્યા છે તો આવો જ એક બેનનો ફોન છે. પરંતુ એની વચ્ચે હું તમને કહીશ કે ભુજ હા પાણી પુરવઠાનો પ્રશ્ન જે છે એની વચ્ચે મને તમને દેસર સરની વાત ઉપાડી છે ત્યારે પપ્પા હું તમને કહીશ કે હમીરસરને કાંકરિયા બનાવવાની વાત એના પહેલા હમીરસરના વોકવે અને ડોમ અને એમાં ભાજપના એક સારા નેતાની કારકિર્દી ખતમ થઈ છે એમ કહી શકાય એ વિરોધ પક્ષ અને મીડિયાની જાગૃતિના કારણે. પરંતુ અત્યારે પાછું કાંકરિયા બનાવવાની જે વાત આવે છે એનાથી કોઈક વધુ નેતાનો ભોગ લેવાશે કે પછી કોઈકને યશ મળશે શું લાગે છે તમને? પહેલી વસ્તુ તો કે જે અત્યારે 2 કરોડ રૂપિયાનું પ્લાનિંગ થઈ રહ્યું છે તો એ 2 કરોડનું પ્લાનિંગ કઈ રીતે થાય છે કેવું એ બનશે એની લોકોમાં એક વાત અને ચર્ચા છે. નગરપાલિકાએ જો પારદર્શકતા વાપરવી હોય એ કામગીરી કેવી થશે એનો 3D વ્યૂ બનાવી મહાદેવ ગેટ ઉપર એનું હોર્ડિંગ્સ લગાડી અને એમને બતાવવું જોઈએ. વેરી ગુડ. કે આ રીતે હમીરસરને અમે કાંકરિયા બનાવવા માટે જઈ રહ્યા છીએ એમણે કર્યું નથી. મેં જે 3 થી 4 મુદ્દા જોયા કે હમીરસરની અંદર આમાં છે આ સામાન્ય સભામાં અમારે પ્રશ્ન લેવાનો હતો ને એની અંદર પણ એમણે લખ્યું છે કે જે કોઈ પણ આ કામો ડેવલપમેન્ટ ઓફ દાદા દાદી પાર્ક એટ ભુજ રામકુંડ ડેવલપમેન્ટ ઓફ રામકુંડ એપ્રોચ એટ ભુજ એટલે મેં પૂછ્યું કે રામકુંડ ને એપ્રોચ એટલે મને એવું જાણવા મળ્યું છે કે ત્યાં કને ઝૂલતો પુલ બનાવવાના છે. લેકવ્યુ થી રામકુંડ બાજુમાં એક ઝૂલતો પુલ બનાવશે એનામાં કઈક 50 થી 60 લાખ રૂપિયા વાપરવાના છે. પછી ફૂડ કોર્ટ બનાવે છે તો લેકવ્યુ ની આજુબાજુમાં હવે જ્યાં કને મેળા હોય કે ત્યાં કને કોઈ પણ વસ્તુ તમે તમે આજે પણ જોજો કે ત્યાં કને કેટલી ટ્રાફિક છે. લોકો આનો વિરોધ કરી રહ્યા છે કે અહીંયા કને આ ફૂડ કોર્ટ ન બનવું જોઈએ છતાં પણ એ ફૂડ કોર્ટ બનાવે છે વાંધો નહીં ડેવલપમેન્ટ થાય છે સારું થાય છે સરસ થશે વાંધો નથી બનાવે છે પણ કેવું બનાવશે એ ફૂડ કોર્ટમાં કોને આપશે માલિકીથી આપશે ભાડાથી આપશે કઈ રીતે આપશે એની અંદર એક વોકવે બનાવે છે તો એ વોકવે જૂના વોકવે જેવો બનશે કે અલગથી બનશે સિમેન્ટનો બનશે સિન્થેટિક બનશે જોગિંગ માટે બનશે વોકિંગ માટે બનશે કે સેના માટે આ બધી બાબતનો એમણે ખ્યાલ રાખવો જોઈએ પ્રજા સમક્ષ મૂકવો પ્રજા સમક્ષ એમણે 3D વ્યૂ મૂકવો જોઈએ. બહુ સારી વાત છે કે એક નાનકડું આપણે ઘર બનાવતા હોય જો કે એક રૂમ રસોડું અને આંગણું તો એનો પણ એક નકશો આપણે તૈયાર કરતા હોય અને જ્યારે આપણે 2 કરોડ રૂપિયા પ્રજાના જ્યારે વાપરતા ત્યારે બહુ સરસ વાત કરી કે એનો એક સરસ એક નહીં હું તો એમ કહું છું કે જ્યુબેલી ગ્રાઉન્ડ અને હોર્ડિંગ પણ ખાસ કરીને નગરપાલિકા નગરમાં છે ત્યારે 3 થી 4 હોર્ડિંગ આ બાબતના લાગવા જોઈએ જેથી કરીને પ્રબુદ્ધ નાગરિકો છે એ પોતાને મત માગી શકે. દાદા દાદી પાર્કને કોર્ડન
કરવા માટે એમણે કંઈક 30-40 લાખ રૂપિયા બાઉન્ડ્રી વોલ માટે રાખ્યા. એટલે સમજણ નથી પડતી કે આટલા 2 કરોડ રૂપિયા દાદા દાદી પાર્ક અને રામકુંડ ને આજુબાજુમાં જ વપરાવાના છે. તો આ 2 કરોડ રૂપિયા ટોટલ 6 કરોડ નો છે, અને જો 2 કરોડ આમાં વપરાઈ જશે તો બાકીના 4 કરોડ માં આખું હમીસર કઈ રીતે ડેવલપ થશે? એટલે એટલે પ્રજાને પણ એક જાણવાની ઇંતજાર છે કે આ 2 કરોડ રૂપિયા તમે દાદા દાદી પાર્ક કેવું બનશે, એનું હોર્ડિંગ મારો, એનું 3D વ્યૂ કરો. આજ તો 3D વ્યૂ દરેક નાનું એવું ઘર બને છે એનો 3D બને છે. તો આ તો 2 કરોડ રૂપિયાનું આજે પ્લાનિંગ છે અને જાહેર જનતાનું છે, જાહેર જનતાના પૈસા છે. તો નગરપાલિકાએ ચોક્કસપણે આની આખી એક રૂપરેખા બનાવવી જોઈએ અને એને 3D વ્યૂ બતાવવું જોઈએ. એટલે બાબા શું લાગે તમને, પ્રજા પૂછતી નથી એટલે સત્તા પક્ષ આ બાબતે કઈ માહિતી નથી આપતી, કે પછી માહિતી આપવાનું આ લોકોને યોગ્ય નથી લાગતું? શું લાગે છે કે પ્રજા સુસુપ્ત છે? તમે ખરેખર દોષ કોને? પ્રજા સુસુપ્ત નથી, પ્રજા ચોક્કસપણે જાગૃત છે, પ્રજા પૂછે છે, પણ નગરપાલિકાના સત્તાધીશોને જવાબ નથી આપવો. અને જવાબ નથી આપવો એટલા માટે પોતાની મનમાની કરી અને આ કામને એક વિકાસનું નામ આપી અને ચાલુ કરવું છે. વિકાસ વિકાસ વિકાસ, પણ કેનો વિકાસ થશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. ભાઈ ખાસ કરીને અત્યારે તમને હું વ્યક્તિગત પ્રશ્ન પૂછું, તો નગરપાલિકાની એવી કઈ કામગીરી જે તમને ખૂબ જ સંતોષ થયો હોય, તમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી હોય અને તમે આજે પણ એને યાદ કરતા હોય એવી કોઈ કામગીરી? આમ તો સામાન્ય તમારું સાંભળતા નથી અલગો, પણ છતાં કોઈ એવું સાંભળ્યું અને કામ કામ થયું હોય એવી કોઈ કામગીરી તમે ઉલ્લેખ? 1 વર્ષની અંદર કોઈ પણ એવી કામગીરી નથી થઈ કે જેનાથી વિપક્ષને સંતોષ થયો હોય અને વિપક્ષને એમ લાગ્યું હોય કે પ્રજાના પ્રશ્નોને વાચા મળી છે. ક્યાંય પણ પ્રજાના પ્રશ્નોને વાચા નથી મળી. ઘણી બધી રજૂઆતો જે પ્રજાલક્ષી હોય, કે જ્યાં પાણી ન પહોંચતું હોય એમાં પાણી પહોંચાડવાનું હોય, એ પાણી પહોંચાડવા માટે જે જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ હોય ત્યાં કને એનું આખું એસ્ટાબ્લિશ થવું જોઈએ. પણ એવું કોઈ પણ રસ્તામાં પણ જ્યાં રસ્તા સૂચનમાં હોય એ રસ્તા બન્યા ન હોય, અને તેમ જમે જોયું હશે કે જે માતૃછાયા નગરપાલિકાથી કરી અને ભાજપ કાર્યાલય સુધી સાઈડમાં 2 ઇન્ટરલોકની વ્યવસ્થા થઈ, તો અત્યારે તમે જોઈ શકો છો કે ત્યાં કને આરામથી લક્ઝરી વાળા એની અંદર ઉભી રાખે છે, પાર્ક કરે છે, અંદર પોતાનું કામ કરે છે. આવા કામગીરી આ નગરપાલિકા કરે છે અને પૈસાને વેડફાડ કરવાનો એક જ આ રસ્તો એમના માટે બનેલો છે. જી વ્યાસભાઈ આ લાઈન ઉપર છો, વ્યાસભાઈ શું પ્રશ્ન છે આપનો? જી જી વ્યાસભાઈ આપનો અવાજ આવે છે, બોલો જી. હલો, ખાસ કરીને આપ રાજેન્દ્રસિંહ આ યુનિવર્સિટીના કર્મચારી છે, હવે એનું નામ જાહેર નહીં કરવાના કારણ કે ઘણી વાર તકલીફ પડતી હોય છે. ઘણા લોકોને પ્રશ્ન કરવા છે, મને ઘણાના ફોન પણ આવે કે અમારું નામ ન લેતા. લોકોમાં એક બીક છે, પરંતુ એ બે સુકામ છે એ તમે પણ જાણો છો. અત્યારે ઉમેદનગરનો મુદ્દો આવ્યો છે, ઉમેદનગર વિશે તમે શું કહેશો? કે પાણી પાણી આપણું 6-9-2011 તમે જોવા આખું ભુજ પાણી પાણી થઈ ગયું અને લોકોને કોઠણ સુધી અને કમર સુધી પાણી ભરાણ. તો આ બધી સમસ્યાઓને કેવી રીતે આપણે ફેસ કરી શકીએ અને એના માટે નગરપાલિકાને શું ભૂમિકા હોય છે? 2010 અને 2015 સુધી હું ઉમેદનગર સંસ્કારનગર એ વિસ્તારમાંથી જ નગરસેવક હતો. 2011ના જે વિનાશકારી જે વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો અને આપણે બધાએ ખૂબ બધું જોયું કે આની અંદર કેટલું નુકસાન ભુજ શહેરને થયું હતું, એના પછી એક આખો માસ્ટર પ્લાન તૈયાર કરી પડદાપીઠ હનુમાનથી કરી અને ઉમેદનગર સુધી એમને આખે આખો આ માસ્ટર પ્લાન આપેલો હતો કે પડદાપીઠ હનુમાનથી થોડો વરસાદ પડે, જે કોઈ પણ એમની આજુબાજુના જે આવ છે એને સાફ કરવાની છે, એક કેનાલ બનાવવાની છે, અને જ્યાં ઊંચાણવાળો વિસ્તાર હતો પણ જે આ પાણી એક નંદલાલભાઈ ના ઘર પાસેથી આખું પાણી જે કૃષ્ણકાંત ભાટિયાના ઘર સુધી થઈ અને સંસ્કારનગર ગરબી ચોકમાં જાય, એ ભાગ ઊંચાણવાળો છે, છતાં પણ માણસોના મકાન આજે રોડની લેવલમાં આવી ગયા. એટલે
કોઈ વાંક નહીં, ક્યાંય એમને પાણીની પરિસ્થિતિ ત્યાંથી કોઈ વેણ નથી, અને છતાં એમના ઘરમાં પાણી જાય. એક કેનાલ જે સાફ નથી હોતી, એક કેનાલ જ્યાંથી અધૂરી છે એને લંબાવવામાં નથી આવતી. આખો પ્લાન બનાવી મંગલમથી કરી અને ઉમેદનગર સુધી, અને ઉમેદનગરમાં જે આ વોકવેમાં જે છતરડી વાળો તળાવ અને વોકવે જે આપણે એને આપણે વોકવેની આ લેકવ્યૂ વાળો પાછળનો તળાવ કહી, એનામાં જે આડબંધ મારેલો છે એનામાં ખરેખર એક ટર્નલ મારવી જોઈએ, એનામાં એક બોક્સ ગેટ બનાવવો જોઈએ. એટલે જે કોઈ પણ પાણી ત્યાં કને સંગ્રહ થતું હતું એ પાણી બોક્સ ગેટમાંથી આ લેક્યુ વાળા તળાવમાં આવે, અને લેક્યુ વાળા તળાવમાંથી જે આપણી ટર્નલ જાય છે તો એનામાંથી જે રોમાનિયા ટેન્કમાંથી પાણી નીકળી જતું હોય, આ રાજાશાહીના જમાનામાં એક સિસ્ટમ હતી, એ સિસ્ટમને ખોરવી નાખી. અને એના કારણે ઉમેદનગરની અંદર સંદીપસિંહ ઝાલા જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે સંદીપસિંહને અમે પુલિયા માટે લઈ ગયા હતા. એ પુલની અંદર તમે જોશો તો નાના નાના એટલે કે 2 ફૂટના પાઇપ, આવી 2 ફૂટના 5 પાઇપમાંથી કચરો આટલું બધું પાણી આજે સંસ્કારનગર માંથી આવતું, ગણેશનગર માંથી આવતું કે બીજા બધા વિસ્તારમાંથી આવતું પાણી ક્યાં જાય? અને જે જે આપણે 24 કુવાની આવા એ પાણી પણ અહીંયાથી જ આપણે સંસ્કારનગર માંથી થઈ મંગલમ પાસેથી ઉમેદનગરમાં જતું હોય છે. તો આ પાણીની પણ વ્યવસ્થા એમણે બરોબર કરી નહીં, અને આજે પણ હજી પણ એ પુલ ઉમેદનગરનો જે બોક્સ પુલ બનાવવાની બદલીમાં આવો ને આવો નાનો 2 ફૂટના જે ઓલા નાલા જે જૂના જમાનાના હતા એ જ ઉપર રહ્યો છે. મારી ત્યારે પણ માંગ હતી, આજે પણ માંગ છે. અને આજે તમે ઉમેદનગરની પરિસ્થિતિ જોઈ લો, ઉમેદનગરની અંદર બોરવેલથી બોર કરી અને એ પાણી ભરાતું હોય, એ પાણી એનામાંથી તળિયામાં વયું જાય એવી એક સિસ્ટમ જનરેટ કરવાની. પણ એમને એ નથી ખબર કે ઉમેદનગર એટલે હમીરસરથી સાવ નજીકમાં છે. એટલે જરાક પણ પાણી જો ઉમેદનગરમાં હમીરસરમાં ભરાય, જ્યારે મારી ફેક્ટરી ભીમનાથ મંદિરની પાસે હતી હમીરસર ભરાતું એટલે મારા બોરની અંદર 40 ફૂટ ઉપર પાણી આવી જતું, 30 ફૂટ ઉપર આવી જતું. તો એ પાણી સંગ્રહ થશે કે બહારે નીકળશે એ પણ નથી થયું. એ પરિસ્થિતિ આજે ભાઈનો ઉમેદનગરમાંથી ફોન હતો એ એના માટે જ હતો. એને પછી એ લોકોએ હમણાં ઇન્ટરલોક લગાડ્યા 6,20,000ના ખર્ચે. એક વખત મેં કાલ પણ કહ્યું હતું કે પ્રમુખ સાહેબ તમે એ ઉમેદનગરની અંદર ગણેશ ચોક અને ગરબી ચોકમાં એક ચક્કર મારો અને 6,20,000માં કઈ રીતે ઇન્ટરલોકનું કામ થયું છે એ જઈને જોવો તો આપને ખબર પડશે કે ઇન્ટરલોકનું કામ કઈ રીતે થયું છે અને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ પ્રમુખશ્રીને અને સીઓશ્રીને બંને જણાને પ્રમુખની ચેમ્બરમાં સામાન્ય સભા પૂરી થઈ ગઈ પછી અમે જઈ અને કહેલું છે, પણ આજ દિવસ સુધી એ જોવા નથી આવે. એટલે ઘણી બધી સમસ્યાઓ છે એમના, અમે સમસ્યાઓને વાચા આપવા માટે એ પ્રશ્નોને કઈ રીતે નિકાલ થાય એનું આયોજન પણ ઘડી કાઢીએ છીએ, પણ કોઈ આયોજન કરવામાં આ નગરપાલિકાના સત્તાધીશોને રસ નથી એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. બહુ જ સારો, ખાસ કરીને ચર્ચાનો દોર શરૂ થયો. કોંગ્રેસના યુવા અગ્રણી નેતા અને ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા ઉર્ફે પપ્પુભાઈ સાથે આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. ખાસ કરીને ભુજ નગરપાલિકાનો મુદ્દો કેન્દ્ર બિંદુ છે, ખાસ કરીને લોકો એ 100, 500, 1,000 ની નોટનો મુદ્દો છે એ પણ લઈ આવે છે, કારણ કે લોકોને અત્યારે ખૂબ જ પરેશાની એના વિશે થઈ રહી છે. નોટબંધીના મુદ્દાને લઈને સમગ્ર અર્થતંત્ર જાણે થંભી ગયું હોય એવું આખું અત્યારે ચિત્રણ જોવા મળે છે. વાત કરશું આપણે રાજેન્દ્રસિંહ સાથે, ખાસ કરીને વાત કરશું આપણે સફાઈનો મુદ્દો. અને હમણાં જ એક જાગૃત નાગરિકે પોતાનું નામ ન આપવાની શરતે એમણે જે વાત કરી, છતાં એક અત્યારે કન ફોન આવ્યો છે એમની સાથે આપણે કોન્ટેક્ટમાં રહી. એ પહેલાં હું આપને કહું કે સફાઈ મુદ્દે કઈ રીતે અત્યારે સમગ્ર નગરપાલિકાની કામગીરી થઈ રહી છે અને એમાં જે તમે કીધું કે મોટો આખો મોટો ભ્રષ્ટાચાર અને એની ગંધ પણ આવી રહી છે લોકોને, કે આટલો મોટો લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મહિના માટે અપાતો હોય એની વચ્ચે એક જાગૃત નાગરિકે પ્રશ્ન પૂછ્યો છે કે દીવાબત્તીનો કર પણ હવે નગરપાલિકા વસૂલ છે, જેને આપણે તમે વિરોધ કર્યો હતો, એના વિશે થોડીક પ્રકાશ પણ. દીવાબત્તીનો 300 રૂપિયા અને 500 રૂપિયા એવી રીતે ટેક્સ નાખવાની વાત
નગરપાલિકાના હાલના સત્તાધીશોએ કરી છે. એનામાં દીવા બત્તી વેરા અંગે વાંધાઓ મંગાવવા માટે જાહેર ખબર આવી હતી. ઘણા બધા અસંખ્ય વાંધાઓ આવ્યા, પણ એ બધા વાંધાઓ જેણે જેણે લીધા હતા એમને ક્યાંય બોલાવવામાં નથી આવ્યા. જો તમે વાંધા લેવા માટે પબ્લિકને પેપર દ્વારા આહવાન કરો છો અને પછી તમે જો એ વાંધાઓને ગ્રાહ્ય રાખતા નથી, વાંધાઓ વિચારમાં લીધા વગર સામાન્ય સભાની અંદર મંજૂરી માટે દીવા બત્તી વેરો નાખવામાં આવ્યો હતો, 300 રૂપિયા રેસિડેન્ટ અને 500 રૂપિયા નોન રેસિડેન્ટ. આ વેરો ખરેખર લઈ જ નથી શકાતો. જ્યારે નગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સ આપણે ભરતા હોય અને પ્રોપર્ટી ટેક્સની અંદર જ આ સગવડતાનો સમાવેશ થાય છે, એટલે આ વધારાનો કોઈ પણ ચાર્જ દીવા બત્તીનો 300 રૂપિયા કે 500 રૂપિયા પ્રજાજનો ઉપર લઈ શકાતો નથી. પણ જો તમે આવા તગલખી નિર્ણયો લેતા હો, અમારો એની અંદર સ્પષ્ટપણે વિરોધ છે. નગરપાલિકાના સામાન્ય સભાની અંદર મારે આ પ્રશ્ન ઉપાડવાનો હતો, પણ સામાન્ય સભાની અંદર હું બોલવા ઉભો થાઉં એનથી પહેલા રાબેતા મુજબ જે રીતે આ લોકો ચાલતી પકડતા હોય છે એ જ રીતે એમણે ચાલતી પકડી હતી. આ મુદ્દાને લઈને અમે પ્રમુખશ્રીની ચેમ્બરમાં ગયા હતા, સીઓને પણ બોલાવ્યા હતા. આ નિર્ણય પાછો લેવો જોઈએ. આના અંદર જે વાંધાઓ છે એને સાંભળ્યા નથી. ઘણા તજજ્ઞ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો એમણે વાંધા લીધા છે, પણ એમને આજ દિવસ સુધી બોલાવવામાં નથી આવ્યા. તો શા માટે તમે કોઈને આહવાન કરો છો? અને મેં આપના સૌના માધ્યમથી પ્રજાજનોને અપીલ પણ કરી છે કે કોઈ પણ પ્રજાજન જે પ્રોપર્ટી ટેક્સ ભરતા હોય એને આ દીવા બત્તી વેરો ભરવાની જરૂર નથી, અને કોઈ પણ વ્યક્તિ આ વેરો છે એ ભરે નહીં. અને અમે જે વિરોધ પક્ષમાં અમે નગર સેવકો બેઠા છીએ, આપની સાથે છીએ, અને આ નિર્ણયમાં અમારો સખત વાંધો છે. આવી જ રીતે રેકડી વાળા પાસેથી જે રીતે 600 રૂપિયા તમે વિચારો કે ક્યાંથી ક્યાં પહોંચાડ્યો, તમે 1500 રૂપિયા જેની પાસેથી લેતા હતા એની પાસેથી 600 રૂપિયા લ્યો, અને 600 રૂપિયામાં પણ તમે એને કોન્ટ્રાક્ટ આપી દો, અને કોન્ટ્રાક્ટ ત્યાં જઈ અને રેકડી વાળા ઉપર કે ઓના ઉપર જે દાદાગીરીનું જે વલણ હતું એને પણ અમે વખોડીએ છીએ. અને અમે પણ રેકડી વાળાને અપીલ કરી છે કે તમે જે 150 રૂપિયાનો જે વેરો જૂનો ભરતા હતા એ વેરો ભરો, અને 600 રૂપિયાનો નવો વેરો ભરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે તમે પૈસા ભરો છો છતાં પણ કોઈ જાતની સાફ સફાઈ તો થતી નથી, અને એના પછી પણ 44 લાખોમાં ટેન્ડર દેવાય છે. 44 લાખના ટેન્ડરમાં આખા રિંગ રોડ ના જે 52 જાળી કટિંગ માં પણ આની અંદર સામેલ હતું. અને જ્યારે જ્યારે કોઈ વીઆઈપી આવે, વડાપ્રધાન શ્રી આવતા હોય, રાજ્યપાલ શ્રી આવતા હોય કે અન્ય કોઈ વીઆઈપીઓ જ્યારે આવતા હોય ત્યારે એ રોડ કટિંગ અને જાળી કટિંગ ના અલગથી પૈસા નગરપાલિકાના સામાન્ય સભાની અંદર બોલતા જ હોય છે. તો શા માટે પબ્લિક ઉપર આવા ગેરમાર્ગે દોરવાની પ્રજાને? અને હવે તમે જેમ દીવા બત્તીની વાત કરો, આપણે જે પૈસા નાગરિક તરફથી આવેલો છે, હાજી આ શું શું સૂચન છે તમારું? પ્રશ્ન ખાસ કરીને જી એના ઉપર ખાસ કરીને હમણાં એ જ રાજેન્દ્રસિંહ વાત કરી કે આ બાબતે એનો વિરોધ કર્યો છે. એ સિવાયનો કોઈ પ્રશ્ન ખાસ કરીને રોલ લાઇટ નો કર સિવાયનો? જી બહુ સારો પ્રશ્ન છે રાજેન્દ્રસિંહ. ખાસ કરીને એ લોકો જે કે છે કે અલગ અલગ કચરાના ઢગલા પડ્યા હોય, ડમ્પિંગ સ્ટેશન જે છે અત્યારે નાગોર પાસે, એનો પણ નાગરવાસીઓ વિરોધ કર્યો, કારણ કે ત્યાં જાઓ એટલે માથું ફાડી નાખે એટલે ગંદા. તો કચરા વિભાજીકરણ, એકત્રીકરણ અને એના માટે ખાસ કરીને શું કરી શકાય, અને એના માટે શું થઈ રહ્યું છે અત્યારે? કચરા જે એકત્રીકરણ થાય છે અને પછી અમુક સંસ્થાએ પણ હવે સજીવન જેવી સંસ્થાઓ આગળ આવે છે, એના માટે કારણ કે પ્રજાનો પૈસો વેડફાય નહીં અને સારું કોઈ પરિણામ આવે
અને આનું આવક પણ થઈ શકે, કારણ કે જો તમે લોકો કોઈને આપો તો એના ઉપરથી એનર્જી પેદા થઈ શકે છે, ઉર્જા પેદા થઈ શકે છે, આવા ઘણા એવા જે મુદ્દા છે એ ચર્ચી શકે. સહજીવન સંસ્થા સાથે બેસી અને ચર્ચા વિચારણા કરવી જોઈએ. અને સહજીવન સંસ્થા શું તમારી પાસે એની આખી વિચારો મૂકે છે અને એ વિચાર ઉપર તમારે ચોક્કસપણે એનામાં વિચારવું જોઈએ અને આગળ વધવું જોઈએ. તમે જેમ જોવો છો તેમ જ્યાં કને કચરાના ઢગલા જ્યાં મૂકવામાં આવે છે, હમણાં તમે જેમ જોયું તેમ મને સહયોગનગરમાંથી એક ફરિયાદ આવી હતી. એ પ્રમુખશ્રીનો પણ વિસ્તાર છે અને મારો પણ વિસ્તાર છે. હવે ત્યાં કચરાઓ ભેગા કરી અને જ્યાંથી કોઈ બીજા ટેક્ટરો એ સહયોગનગરના પાછળના ભાગમાં એન્જિનિયરિંગ કોલેજની આજુબાજુના ભાગમાં ત્યાં કચરાના ટેક્ટરો ખાલી કરે અને સળગાવે, એટલી બધી પરિસ્થિતિ ખરાબ થતી હતી. વારંવાર લોકોએ રજૂઆત કરી છતાં કોઈ પણ જાતનો ઉલ્લેખ થયો નહોતો. અને એના પછી જ્યારે મને ફરિયાદ આવી અને મેં આ સફાઈના જ્યાં કનેથી નગરપાલિકામાં આ ડમ્પ થતું હતું ત્યાં જગ્યા ઉપર જોયું અને પછી થયું, તો આજે પણ ક્યારેક ક્યારેક હજી પણ આ બનાવ બનતો રહે છે. એટલે નગરપાલિકાના સત્તાધીશોની કોઈ પણ પકડ એકે ડિપાર્ટમેન્ટ ઉપર નથી એ સાબિત થાય છે. આના માટે ખાસ કરીને મારા એક વ્યુઅર્સ છે, મિત્ર છે, પરાગભાઈ કરીને છે એનું સરનેમ, મને પરાગ ખત્રી એવું કંઈક છે, એમણે પણ ઇન્ટરવ્યુ આપેલો છે આ સરકાર ન્યૂઝમાં કે આજે કચરો સળગવામાં આવ્યો છે ને મને આ ખાસ કરીને અસ્થમાને દમ જેવી તકલીફ થતું અને એવું મહેસૂસ થાય છે. તો સહયોગનગરની અંદર, સહયોગનગરની અંદર તો ખાસ કરીને આના ઉપર પગલાં લઈ શકાય, કારણ કે ચોક્કસપણે લઈ શકાય. એઝ એ લોયર તરીકે અને પત્રકાર તરીકે કહીશ કે દર્શક મિત્રો, તમે જો ખરેખર નગરપાલિકાનો વેરો ભરતા હો તો તમારી પાસે ઘણા એવા રાઇટ છે, તમારી પાસે અધિકાર છે. જો તમને કૂતરું પણ કરડે છે તો તમે નગરપાલિકા સામે દાવો કરી શકે છે. જો તમને કોઈ પશુ ઠેલો મારે છે અને તમને નુકસાન થાય છે, તમારી ગાડીને નુકસાન થાય તો પણ તમે દાવો કરી શકો છો. આવા અનેક અધિકારો તમારી પાસે છે, પરંતુ જરૂર છે એ અધિકારો જાણવાની અને જરૂર છે એને અવાજ કરવાની. તો ખાસ કરીને આપનો બહુ વચ્ચેથી આપનો લઉં, આપનો જયારે પશુ ઠેલો મારે અને એના ઉપર અવાજ ઉપાડવાની વાત આવી ત્યારે હું આપને એમ કહું કે રખડતા ભટકતા ઢોરો આજે ભુજની અંદર કેટલા, માજા મૂકે એટલા. તમે વિદ્યાર્થીઓ જે સ્કૂલ જતા હોય એને હડફેટે લે છે, વડીલો જે ચાલતા જતા હોય છે એને હડફેટે લે છે. એવા સંસ્કાર નગરની અંદર ઘણા બધા બનાવો બની ચૂક્યા છે. આખલાઓ ઝઘડતા હોય અને કોઈની ગાડીઓ તોડી નાખી હોય એવા પણ ઘણા બનાવો આવ્યા છે. ઘણી વખત રજૂઆતો હતી કે આ રખડતા ભટકતા ઢોરોને પકડવા જોઈએ અને એને જેબે કરી અને ઢોરવાડામાં રાખવા જોઈએ. બહુ મોટા ઉપાડે ભુજ નગરપાલિકાએ ઢોરવાડાની શરૂઆત કરી. તમે જેમ જોશો તેમ ભુજિયા ડુંગરના તળેટીમાં એ જગ્યા જ ઢોરવાડા માટે સુટેબલ નથી, કારણ કે સ્લોપમાં આવેલી જગ્યા હોય, ઢોરો જ્યારે સમૂહમાં ભેગા થતા હોય ત્યાં કને ચરોચાર પડતા હોય અને જ્યારે એ ઢોરો એકબીજાથી જ્યારે ઘર્ષણમાં આવતા હોય ત્યારે જો એ ઢોર જો પડે તો એના પગ ભાંગવાની શક્યતાઓ ઘણી બધી રહે. આવી જ પરિસ્થિતિ આ ભુજ નગરપાલિકાના ઢોરવાડામાં થઈ. ઢોરવાડાની અંદર કેટલા પશુના મોત થયા ને એ તમે નગરપાલિકામાં પ્રશ્ન પૂછજો, તમને એક પણ જવાબ નગરપાલિકાનો એક પણ વ્યક્તિ આપવાના નથી. અને આ જ્યારે ભીડ બજાર એસોસિએશનના લોકો જે ગૌ ભક્તિ કરે છે, ગૌશાળાનો જ્યાં જ્યાં તમે જોશો તો જે જગ્યાએ જઈ જઈ ફંડ ફાળો કરે છે અને ફંડ ફાળો કરી અને ફુલેશભાઈ મહેશ્વરી, નીનુભાઈ અને એમની આખી ટીમ ભીડ બજારના આખા વેપારીઓ છે, એટલી સારી પ્રવૃત્તિ કરે છે કે જ્યાં કોઈ ન પહોંચતા હોય એવી જગ્યાએ ચરોચાર આપે છે. એમની મુલાકાત ભુજ નગરપાલિકાના ઢોરવાડાની લીધી ત્યારે એમણે ફેસબુક ઉપર મરેલા ઢોરોનો જ્યારે ફોટા મૂક્યા ત્યારે વાસ્તવિકતાની ભાન આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કરવામાં આવી. ત્યારે પણ આ સત્તાધીશો કેવું વલણ રાખ્યું હતું એ તો તે વેપારીઓને જ ખબર હશે. એટલી દાદાગીરી ભર્યા વલણ આ પોસ્ટ સેના માટે થઈ, આ સેના માટે થયું. પણ આ પોસ્ટ થઈ એનથી પહેલા
તમારી જવાબદારીમાં આવે છે. તમે જયારે આ ઢોરવાડો જયારે શરૂ કર્યો ત્યારે તમે બધા મોટા નેતાઓને બોલાવ્યા હતા, એમની સામે તમારી વાહવાહી કરાવી, તો એ નિભાવવાની ફરજ પણ તમારી છે. જન્મદિવસની ઉજવણી પણ ત્યાં થયેલી, ચરો નાખીને જન્મદિવસની ઉજવણી થતી હતી. તો હવે નગરપાલિકાના નગરસેવકોના જન્મદિવસો નથી આવતા? જો જન્મદિવસો ના આવતા હોય, જન્મદિવસો ના આવતા હોય તો ઉજવણી નહીં થતી હોય, અને જો જન્મદિવસો આવતા હશે તો હવે કેમ ઢોરવાડામાં ચરા પડતા નથી? અને આ પરિસ્થિતિ ભુજ નગરપાલિકામાં 9-10 લાખ રૂપિયા આની અંદર ખર્ચાણા હતા, અને તમે જેમ જોયું હશે તેમ કે જે શેડ બનાવવાની વાતો હતી, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટની વાતો હતી, અને ઘણી બધી આપ બધા મીડિયાની હાજરીમાં ઘણું બધું હતું, એ આપને પણ અને પ્રજાને પણ ખબર છે. એટલે મારે એ જ કહેવાનું છે કે જેટલું આપણાથી થઈ શકતું હોય એટલું આપણે કહેવાય. અને આજે પણ પરિસ્થિતિ ભુજની અંદર અતિ ખરાબ છે, તો ઢોરોને પકડવાની જવાબદારી આપણી છે, અને એ ઢોરોને પકડીને અને કોઈ પણ બીજા પાંજરાપોળમાં આપવા જોઈએ એવું મારું સૂચન છે. ખાસ કરીને વાત કરશું રાજેન્દ્રસિંહભાઈ, પાણી પુરવઠાનો ખૂબ જ અત્યારે ફાયદો તમારી પાસે ઘણી છે, એમ કહી શકાય કે લગભગ અઠવાડિયા સુધી આપણે ચર્ચા કરીએ તો પણ ખૂટે નહીં. પાણી પુરવઠામાં ખાસ કરીને શું કામગીરી થઈ છે અને એમાં કેટલો ભ્રષ્ટાચારની શક્યતા જોવા મળી રહી છે? સૌથી મોટું પાણી પુરવઠા, ગટર, રસ્તા, આ નળ, ગટર અને રસ્તા એટલે નગર. નગર, આ નગરનો મતલબ જ નળ, ગટર અને રસ્તા છે. નળ વાટે પાણી આવતું નથી, એની પ્લાનિંગ બરોબર થતું નથી, સાત સાત દિવસે પાણી પહોંચે છે. પ્રમુખ સાહેબના વિસ્તારમાં વાલદાસનગરમાં 14 દિવસે પાણી આવે છે, જયનગરમાં 7 દિવસે પાણી આવે છે, મહાવીરનગરમાં 6 દિવસે પાણી આવે છે, ગણેશનગરમાં 4 દિવસે, પાછળના વિસ્તારમાં આવતું નથી. આની કોઈ વ્યવસ્થા કરવાને બદલે મેં એમને સૂચન આપ્યું હતું કે તમે ગણેશનગરની અંદર જે ઊંચાણ વાળો વિસ્તાર છે ત્યાં કને પાણીનો ટાંકો બનાવો, અને એ પાણીના ટાંકાથી તમે ગણેશનગર આખાને પાણી આપી શકશો. એટલે એ પાણીનો ટાંકો તમે બનાવશો તો તમારો શિવકૃપાનગરનો જે ટાંકો છે એ શિવકૃપાનગરમાંથી 4 વોટ પાણી પીવે છે, તો એને પણ થોડીક રાહત મળશે અને પાણીનું ડિસ્પ્યુટ સરખું થઈ શકશે. આજે તમે જોશો તો શિવકૃપાનગર થી કરી અને માધાપર સુધીની લાઈન નવી નાખવાની તાતી જરૂરિયાત છે. ત્યાં પૈસા વપરાશે નહીં. પૈસા ક્યાં વપરાશે? કે નગરની અંદર જ્યાં કને પાણીની લાઈનો ખેંચવાની છે, પાણીની લાઈનોના જે જગ્યાઓ છે, કોને કનેક્શનો જોઈ છે, કોને કનેક્શનો નથી જોતા એ બાબતની છે, તો હું આપને પાણી પુરવઠાના માલ સામાન ખરીદવાની જે આપનો મુદ્દો છે એ મેં મુદ્દો ઉપાડ્યો હતો, અને માલ સામાન ખરીદવા માટે જે જાહેરાત આવી હતી મારી પાસે આધાર પુરાવા સહિત છે. 3 કંપની, મોમાઈ એન્ટરપ્રાઇઝ, રામ ટ્રેડર્સ અને મોમાઈ ધામ કન્સ્ટ્રક્શન કંપની. હવે આ બધી કંપનીઓ એકની એક છે. મેં ઘણી વખત આ બધી આખું ભુજ નગરપાલિકાના કારોબારીની સમિતિના ઠરાવમાં છે, પાણી પુરવઠા યોજના કામ, એસી, પીવીસી, જીઆઈ પાઇપ્સ તથા ફિટિંગ તથા હાર્ડવેર સપ્લાય કરવા કામે. હવે આની અંદર જે ભાવો મંજૂર થયા છે એ ભાવોની સામે અધર ભાવો આપણે જ્યાં લીધા હતા આ બધી કંપનીઓમાંથી, આ જેટલી કંપનીઓ આપ જોવો છો, 3-4 કંપનીઓના લેટરપેડ મારી પાસે છે. મારે લેટરપેડો જાહેરમાં બતાવવાની જરૂર નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દાદાગીરી કરવામાં ક્યાંય પણ પાછળ રહેતા નથી, અને એમાં પણ હાલના સત્તાધીશો. આ આપને હું બતાવું છું કે આજ આમણે ક્યાં ભાવો આપ્યા છે, આ એક ટેન્ડર, આ બીજા વ્યક્તિનો ભાવ, આ ત્રીજા વ્યક્તિના ભાવ, અને આ ચોથા વ્યક્તિના ભાવ, અને મારી પાસે બીજું લિસ્ટમાં છે 5મા વ્યક્તિના ભાવ. તો તમે જોશો 63 mm પાઇપ 4 kg એના મીટરના ભાવ જે કંપનીના મંજૂર થયા છે એનો 100 રૂપિયા છે. જી. અને સામે બીજી કંપનીઓમાં
આઈએસઆઈ કંપની, સારી કંપની, મજબૂત કંપની, એનો ભાવ છે 48 રૂપિયા. ઓહો, 75 mm 52 રૂપિયા વધારે છે. 75 mm માં 120 રૂપિયા, સામે 65 રૂપિયા. 90 mm 170 રૂપિયા, સામે 85 રૂપિયા. આ મીટર નો ભાવ છે. એટલે કેટલા મીટર ભુજની અંદર કામ થવાનું છે, કેટલા મીટરના ભાવો આમાં વપરાવાના છે. આ તો 4 mm છે, એવું 6 kg છે. કાયદાની ઉપરવટ કામ કરી શકે એ લોકો. 10 kg છે આની અંદર. આની અંદર છે કે ખાસ કરીને કાયદા, આ બધું તો નિયમની વિરુદ્ધ કામ થયું ને. આમાં આમાં એવું છે કે કોઈ પણ ટેન્ડર, 3 ટેન્ડર મંગાવી અને સૌથી ઓછું ટેન્ડર આ મોમાઇ એન્ટરપ્રાઇઝ નું આવ્યું છે, તો એને 100 રૂપિયા ભાવ ભર્યો છે. એના સિવાય બીજા કોઈએ ભાવ ભર્યા નથી. માટે અમે આ વ્યક્તિને આપીએ છીએ એવું. અને ઓનલાઈન ટેન્ડર પણ નથી, 3 ટેન્ડરો વાર્ષિક ભાવોમાં એ લોકોએ, નગરપાલિકાના સત્તાધીશોએ એમણે ઓનલાઈન પ્રક્રિયામાં નથી નાખ્યો. ટેન્ડર આવ્યા છે અને એમણે કોપી ખોલી છે. અને કોઈ પણ વ્યક્તિ જતા હોય ત્યારે તમે સમજી શકો છો કે આ ટેન્ડર, આજે મારે ટેન્ડર ભરવું છે અને તમારે ટેન્ડર ભરવું છે, તમને ખબર છે કે હું ટેન્ડર ભરવાનો છું, તો તમે જ્યારે આ વ્યક્તિઓ કામ કરતા હોય આની પાછળ કોણ છે તમે પણ સમજો છો ને હું પણ સમજુ છું ને પ્રજા પણ સમજે છે. હું ચોક્કસપણે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીના હાલના સત્તાધીશો આની અંદર સીધે સીધા ભાગીદાર છે. ત્યારે જ આટલા ભાવ સાથે આ ટેન્ડર આ વ્યક્તિને મળેલું છે એ ચોક્કસપણે છે. અને આ લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે એ તમને હું પુરાવા સહિત બતાવું છું કે જે વસ્તુ 48 રૂપિયામાં મળે છે એને 100 રૂપિયામાં ખરીદવાની શું જરૂર, જે વસ્તુ 65 રૂપિયામાં મળે છે એને 120 રૂપિયામાં શું ખરીદવાની જરૂર છે. એવા તો ઘણા બધા છે, 6 kg પાઇપના 65 રૂપિયા છે, 150 રૂપિયા છે. તમે નગરપાલિકાની અંદરથી આ કારોબારી સમિતિનો ઠરાવ મંગાવજો, આના ભાવ મંજૂર થયા છે એ મંગાવજો. અને આપ આપની રીતે હું પ્રજાજનોને અપીલ કરું છું કે પ્રજાજનો પોતાની રીતે એક પાઇપનો ભાવ કોઈ પણ સેનેટરીની દુકાનમાંથી જઈ અને લઈ શકે છે. અને તમે કમ્પેર કરજો કે રાજેન્દ્રસિંહ આ બાબતે સાચા છે કે ખોટા છે. આ આપની સામે છે, પુરાવા સાથે છે. અને આપને હું જે હવે પછી બતાવીશ કે ભુજ નગરપાલિકાએ બોરવેલ મોટર કાઢવા તેમજ ઉતારવા કામનો વર્ક ઓર્ડર આપ્યો છે. બરોબર. હવે વર્ક ઓર્ડર આપ્યો છે પ્રતિશ્રી ચામુંડા મોટર રિવાઇલ્ડિંગ કંપની, જે એ નામની દુકાન ધારકને આ મોટર કાઢવાના, મોટર ઉતારવાના, બોરવેલમાં ફસાઈ ગયેલી મોટર પંપ પાઇપ વગેરે કાઢવાના, બોરવેલમાંથી રેતી બહાર કાઢી બોરવેલ સાફ કરી આપવાનું કામ આ નગરપાલિકાના કારોબારી સમિતિમાંથી મંજૂર થયેલા ભાવ છે. હું અને તમે અને પ્રજાજનો ચોક્કસપણે સમજી શકશો. આપ પણ એક ખેડૂત છો, હું પણ ખેડૂત છું. 1500 રૂપિયામાં મોટર આપણી વાડીમાં આવી કાઢી જાય અને નાખી જાય તો પછી મોટર કાઢવાના ભાવ 2200 રૂપિયા મંજૂર થયા છે, મોટર ઉતારવાના ભાવ 2200 રૂપિયા મંજૂર થયા છે. તો એક વખત મોટર ઉતારો અને કાઢો એટલે 4400 રૂપિયા તમારે ઉતારવા અને નાખવાના મંજૂર થયા છે. સામે 1500 રૂપિયામાં તમને એને વસ્તુ એક સિંગલ બોરમાં લોકો આવી કાઢી અને નાખી જતા હોય. 2900 રૂપિયા આ નગરપાલિકા વધારાના શા માટે આપે છે? મેં એમને પ્રશ્ન પૂછ્યો ત્યારે એ લોકોએ એક પણ પ્રશ્નનો જવાબ દીધા વગર આ સામાન્ય સભા મૂકી અને જે ભાગ્યા હતા એનો પુરાવો અને દાખલો તમે બધા મીડિયામાં ઉતાર્યો હતો. મેં આનાથી વિશેષ હું વાત કરું કે હું આપને પણ કહું છું કે સ્ટેશન રોડ ઉપર આ ચામુંડા મોટર રિવાઇડિંગ નામની દુકાન તમે ક્યાંકથી પણ શોધી કાઢો. મને તો સ્ટેશન રોડ ઉપર આ નામની દુકાન ક્યાંય મળી નથી. આપના નગરજનોને હું આપના વતી હું નગરજનોને અપીલ કરું છું કે શ્રી ચામુંડા મોટર રિવાઇડિંગ સ્ટેશન રોડ ભુજ કચ્છ વાળી દુકાન જો આપણે ક્યાંય પણ મળે તો આપણે એમને આ પૂછવું છે કે તમે 2200 રૂપિયા
નાખવાના 2200 રૂપિયા કાઢવાના લ્યો છો, પણ મને તો આ દુકાન એક પણ જગ્યાએ સ્ટેશન રોડ ઉપર જોવામાં નથી આવી. મેં જયારે પૂછ્યું ત્યારે નગરપાલિકાના સત્તાધીશો પાસે આનો એક પણ જવાબ નતો. આવી રીતે કોઈ દુકાન નથી, કોઈ ઓલું નથી. આ મોમાઈ કન્સ્ટ્રક્શન ક્યાં કને કામ કરે છે, એની ક્યાં દુકાન છે, એની ક્યાં એન્ટરપ્રાઇઝ છે, એનું ક્યાં એની એની એમની દુકાન છે, એ તો બતાવે. આવી કોઈ પણ વસ્તુ બતાવ્યા વગર જો આવા લાખો રૂપિયાના કામો ભુજ નગરપાલિકામાંથી જો મંજૂર થતા હોય તો તમે જ સમજી શકો છો કે આની અંદર કેટલા લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. જે રીતે ગત બોડીમાં જે પેવર બ્લોક બનાવવાનું કારખાનું ભુજ નગરપાલિકાનું હતું અને એની અંદર પાણી પણ નગરપાલિકાનું, લાઇટ પણ નગરપાલિકાની, આ બધા મીડિયાના મિત્રોને હું માથા પર લઈ ગયો હતો, આપણા સંપ ઉપર આ બધું બતાવ્યું હતું. અને પછી આ આખું ડસ્ટ ફ્રી જે ભુજ હતું, ડસ્ટ ફ્રી ભુજ કરવાનું જે સપનું હતું એનામાં ડસ્ટ ફ્રી કરતા નગરપાલિકાની તિજોરી ફ્રી થઈ જાત એવું ચોક્કસ હતું. અને જ્યારે આપ બધા મીડિયાએ આ બાબતને ઉજાગર કરી અને લોકો સુધી આ વાત પહોંચી ત્યારે આ ડસ્ટ ફ્રી ભુજ જે બનવાનું હતું એ અભિરાય ઉપર રહી ગયો અને લોકોના નાણા તિજોરીમાં થોડાક સંચવાણા એવું મને ચોક્કસ લાગે છે. એવું ને એવું કાલ આ ભુજ નગરપાલિકાનો આ પાણી પુરવઠાના જે સપ્લાય માટેના જે લેવાતા ભાવો છે એની અંદર જે એક વર્ષના આ ભાવો હોય છે અને એક વર્ષમાં તમે સમજી શકો છો. ખાસ કરીને આ ઇન્ટરવ્યુ એટલો બધો લોકોને ગમ્યો હશે. આપની પાસે પણ જો આવા કોઈ પ્રશ્નો હોય અને આપ પણ જો ભુજ નગર સેવકના જો ભુજ નગરપાલિકાના અંદરમાં આવતા જો રહેવાસીઓ તો આપ અમને ફોન કરીને આ અંગે જાણ કરી શકો છો. આપ આપના વોર્ડમાં અમને બોલાવો છો, તમારા કેમેરામેન સાથે અમારી ટીમ આપના પ્રશ્નો જે છે જરૂર છે અવાજ ઉપાડવાની. રાજેન્દ્રસિંહભાઈ, આપણે ખાસ કરીને એ વિરામ તરફ જઈએ ત્યારે કર્મચારીનો કાયમી પ્રશ્ન સળગતો પ્રશ્ન છે. ગટરમાં આપણા કર્મચારીનો ગુંગળાઈ જવાથી મૃત્યુ થતા હોવા આવા અનેક સમસ્યાઓ નાના લોકોની જે છે ત્યારે મોટા લોકો આપ કહી શકો આવી મોટી મોટી ફાઇલો જે છે એમાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના જે પાયાના પથ્થરો છે એની સમસ્યા શું છે? નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓનો પ્રશ્ન છે એ હંમેશા અધરતાલમાં છે. નગરપાલિકાના સત્તાધીશોએ એના ઉપર જવાબદારીપૂર્વક ધ્યાન આપી અને એમનો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. કારણ કે નગરપાલિકાના કર્મચારી આપણા હાથ પગ અને જ્યાં વિપક્ષની જરૂરિયાત હોય અમે એમને સહયોગ આપવા માટે તૈયાર છીએ. ઘણી વખત ઠરાવો થયા છે ત્યારે અમે સર્વાનુમતે કર્મચારીઓ માટેના ઠરાવોમાં અમારું સર્વાનુમત આપેલો છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યાં કણે પણ અધુરાશો હોય એ અધુરાશો પૂરી કરી અને કાયમી કર્મચારીઓનો જે લેવાનો જે વિચાર છે એ વિચારને એમણે કાર્યરત કરી અને કાયમી કર્મચારીઓ નગરપાલિકાના થઈ શકે એવી હું પણ ઈચ્છું છું. અને આપના માધ્યમથી સત્તાધીશોને પણ વિનંતી કરીએ છીએ કે નગરજનો પણ એવી અપેક્ષા રાખે છે કે આપણા જે હાથ પગ છે કાયમી થવા છે. મિત્રો, ખાસ કરીને આજે અમને પણ એક નાનકડી એક મજાક કહો, ટીખળ કહો કે પછી એક વિચાર આવ્યો કે 44 નગરસેવકો છે, 11 વોર્ડ એટલે એક વોર્ડમાં 4 જણા, 11 ચોખ્ખું 44, અને 44 નગરસેવકોને અમે પ્રશ્ન પૂછ્યો હતો કે આવતીકાલે શું છે રવિવારે 4 તારીખે, ત્યારે ઘણા લોકોને ખ્યાલ નથી, પરંતુ એમાંથી અમને માત્ર 3 જ નગરસેવકોએ જવાબ આપ્યો હતો કે આવતીકાલે ભુજનો સ્થાપના દિવસ છે. અને કેટલાનો સ્થાપના દિવસ છે એ જ્યારે અમે પ્રશ્ન પૂછ્યો ત્યારે લગભગ નગરસેવકોને ખ્યાલ નથી. ત્યારે એમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ કીધું કે 469મો, ત્યારબાદ શૈલેન્દ્રસિંહ જાડેજા અને અશોક હાથી આ 3 વ્યક્તિને બાદ કરતા તમામ નગરસેવકો અમારી પરીક્ષામાં એ નાપાસ થયા હતા. અને ખાસ કરીને અમે આશા રાખીએ કે ભુજ નગરપાલિકાની હિસ્ટ્રી જાણો, ભુજ નગરપાલિકાનો વિસ્તાર જાણો, તમારા વોર્ડની સમસ્યા જાણો, અન્યથા આવતી ચૂંટણીમાં તમને 100% આ મતદારો છે એ ઝાકારો આપશે અને સાચા જે લોકો છે એને 100% આપ પસંદગી ઉતારો. કારણ કે આ બહુ જ એક મહત્વની જવાબદારીઓ છે અને રાજેન્દ્રસિંહને હરાવવા માટેના પ્રયાસો ગાંધીનગર સુધી થયા હતા એવું પણ અમે ખાસ કરીને જોયું હતું. ત્યારે કોઈ પણ શક્તિ જે છે એ સાચા વ્યક્તિને હરાવવા માટે આવતી હોય, પરંતુ તમે એટલે કે મતદારો એવા નેતાને ચૂંટજો જેથી કરીને તમારા પ્રશ્નોને વાચા મળે. તો અત્યારે 9 વાગ્યાનો પ્રાઇમ સ્લોટ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ લાઈવ ઇન્ટરવ્યુને અમે અહીં વિરામ આપશું, પરંતુ પ્રશ્નો હજુ પણ એમની પાસે ખૂબ જ છે. ત્યારે ફરી પાછા નવા મુદ્દાને લઈને એમને આપણે આમંત્રિત કરશું અને સત્તા પક્ષને પણ જો આ અંગે પોતાનો પક્ષ રજૂ કરવો હોય તો એમને પણ અમે આમંત્રણ આપીએ છીએ. જરૂર છે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની. વિરોધ પક્ષ અને સત્તા પક્ષ એ
કામ કરે છે માત્ર ને માત્ર પ્રજા માટે. અને વિરોધ પક્ષની જવાબદારી ખાસ કરીને મીડિયાને લગતી હોય છે, કારણ કે મીડિયા અને વિરોધ પક્ષ જો સુસુપ્ત થઈ જાય તો સત્તા પક્ષ છે એ બેફામ બનતો હોય છે અને એની પ્રજાને ખૂબ જ ભોગવવું પડતું હોય છે. તો આવો સૌ સાથે મળી વિરોધ પક્ષ, પ્રજા અને પત્રકાર આ બધા જ ભેગા થઈ અને સત્તા પક્ષને સારું કામ કરવા માટેની આપણે એને દોરવણી આપી, અને જો એ લોકો જ ક્યાં ચૂકે તો એનો કાન આંબળવા માટે આપણે તૈયાર થઈએ. તો જયમલસિંહ જાડેજા, અમારી સમગ્ર ટીમને રજા આપશો અને ફરી એકવાર બબ્બાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે કેમકી આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને જે સામાન્ય સભામાં જે આ બધી વાતો કરવાનો મોકો નતો મળ્યો, પ્રજા સુધી જે અવાજ અમારો પહોંચાડવાનો મોકો જે સામાન્ય સભામાં ન મળ્યો એ આપના માધ્યમથી મળ્યો છે, આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. આશા રાખીએ કે આવતી સામાન્ય સભામાં લોકશાહીનું ક્યાંય અપમાન ન થાય, ખૂન ન થાય અને વિરોધ પક્ષ પોતાની વાત રજૂ કરે ત્યારે સત્તાધીશો એને શાંતિથી સાંભળે, કારણ કે પ્રજાના જ પ્રશ્નો હોય છે, વ્યક્તિગત રાજેન્દ્રસિંહના કોઈ પ્રશ્નો નથી હોતા. ત્યારે ખાસ કરીને સત્તા પક્ષને પણ અપીલ કરીએ કે આપ વિરોધ પક્ષની જે ભૂમિકા છે એ ખૂબ મહત્વની હોય છે, પ્રમુખનું જે સત્તાસ્થાન હોય એ જ વિરોધ પક્ષના નેતાનું હોય છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે આપ તૈયાર રહેજો. ફરી મળીશું નવા વ્યક્તિ સાથે નવા વિચારો સાથે, ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.